નમસ્કાર, જેએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો કોનેરાના અમરેલી સ્ટેટ હાઈવે પર મહાકાય મગર આવી ચડતા વન વિભાગે કર્યું દિલધડક રેસ્ક્યુ. છેલ્લા એક મહિનામાં કોનેરામાંથી 7 મગરના કરાયા રેસ્ક્યુ. આ દ્રશ્ય છે ગીર સોમનાથના કોડીનાર અમરેલી સ્ટેટ હાઈવે પર આવેલા રોરાંચ ગામ પાસેના રોડના વહેલી સવારે 10 ફૂટ લાંબી મહાકાય મગર રોડ પર આવી ચડતા અફરાતફરી મચી હતી અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આખરે મગર રોડ પાસેની જાળીમાં ઘૂસી જતા વન વિભાગને જાણ કરાઈ હતી અને જામવાળા વન વિભાગની ટીમ દ્વારા ખૂંખાર મગરને પાંજરે પૂરવા દિલધડક રેસ્ક્યુ હાથ ધરાયું હતું. જામવાળા અને કોડીનાર વન વિભાગની રેસ્ક્યુ ટીમના અંદાજે 8 જેટલા ફોરેસ્ટ કર્મીઓ દ્વારા મગરને પાંજરે પૂરવા રેસ્ક્યુ હાથ ધરાયું. જો કે જે જગ્યા પર મગર હતી ત્યાં મધના પૂડો હોવાના કારણે વનકર્મીઓને મધમાખીઓએ દંશ દીધા, જેના કારણે અનેક વખત રેસ્ક્યુમાં અવરોધ આવ્યો, જેને લઈ રેસ્ક્યુ 1.5 કલાક સુધી ચાલ્યું. 1.5 કલાકની જહેમત બાદ આખરે મગરને પાંજરે પૂરવામાં સફળતા મળી. ગઈકાલે રોનાજ ગામ પાસે આવેલ ઇચવડ ગામ પણ 3 ફૂટ લાંબી મગર ખેડૂતના પશુ બાંધવાના મકાનમાં ઘૂસી હતી, જેનું પણ રેસ્ક્યુ હાથ ધરાયું હતું. જો કે મગર વન વિભાગની રેસ્ક્યુ ટીમને હાથ તાલી આપી ફરાર થઈ ગઈ હતી અને પાણી ભરેલા શેરડીની વાડમાં ઘૂસી જતા બીજી વખત રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. વન વિભાગના કર્મચારીઓનું શું કહેવું છે, પાણી ભરેલા શેરડીના વાડમાં મગર ઘૂસી જતા તેની તાકાત બમણી થઈ જાય છે અને રેસ્ક્યુ વધારે ખતરનાક બન્યું હતું. અમે આપને જણાવી દઈએ કે છેલ્લા એક મહિનામાં કોડીનારમાં 7મી મગરનું રેસ્ક્યુ કરાયું. કોડીનારના નવા ગામની અંદર હરસિદ્ધિ માતાના મંદિર અને ગણની વચ્ચે એક પછી એક એમ 5 વખત મહિનામાં મગરના રેસ્ક્યુ હા કરાયા છે. કોડીનાર સિંગોરા નદીના કિનારે વસેલું છે અને સિંગોરા નદીમાં અનેકવાર મગર વસવાટ કરી રહી છે, જેના કારણે અનેક વખત ગ્રામ્ય પંથકો, વાડી વિસ્તારો કે સિટીના રોડ પર મગર ચઢી આવે છે. કોડીના તાલુકાના રોણાજ ગામથી જામવાળા રોડ જાય છે એ રોડ ઉપર સ્ટેટ હાઈવે ઉપર સવારના 11 વાગે મગરના મેસેજ અમને મળેલા. હવે એ મગર પકડવા માટે અમે આવ્યા હતા, પણ ગાડીમાં અટકી ગયેલી હતી. 10:30 ફૂટ એની મગર છે, માદા મગર છે અને 1.5 કલાકની. આ ટોટલ 7મી મગર છે અમારે અને આ તો વનીપરાણી એરિયા છે, દીપડા મગર એવો હોય છે, ગીરની બાજુનો એરિયા છે. શું કારણ છે કે મગરો વાડી વિસ્તારોમાં અને ગ્રામ્ય પંથકોમાં આવે? સિંગોળો નદી બાજુમાં છે ને, નદીની પાણી ભરે છે, ઉનાળામાં પાણી સુકાતું હોય, એના કારણે બહાર નીકળી જાય છે. ગીર સોમનાથના કોડીનાના ગ્રામ્ય પંથકોમાં દીપડો અને મગરોની દહેશત ફેલાય છે. ખીમખાર દીપડાએ જનજંગલ અને બહાર આવી વાડી વિસ્તારમાં રહેઠાણ કરી રહ્યા છે તો ખતરનાક મગરો નદીની બહાર નીકળી વાડી અને ગ્રામ્ય વિસ્તારોમાં દહેશત ફેલાવી રહી છે. દીપક જોશી, ZS TV, ગીર સોમનાથ.